વધી રહેલા કોવિડ નાઇન્ટીના કેસોને કારણે કેટલીક વિદ્યાલયો અને કોલેજોએ ઉદારતા દાખવીને વિદ્યાર્થીઓની ગત પરીક્ષાની ગુણવત્તા ચકાસીને ઉદારતાથી પાસ કરી દેવામાં આવ્યા છે જેનાથી ઉલટું નવસારી શહેર આવેલ નામાંકિત ગાર્ડા કોલેજના એમ કોમ પાર્ટ બેના વિદ્યાર્થીને ટેકનિકલ ખામીને કારણે ફેલ કરવામાં આવ્યોનો આક્ષેપ વિદ્યાર્થીએ કોલેજના સંચાલકો પર લગાવ્યો છે અનેક રજૂઆત છતાં કોલેજના સંચાલકો અને આચાર્ય પણ કોઈ સંતોષકારક જવાબ ન મળતા આખરે જિલ્લા કલેક્ટરને આવેદન આપી માહિતગાર કર્યા હતા અને યોગ્ય નિકાલ આવે તેવી રજૂઆત કરી હતી જેમાં કલેક્ટરે આવેલા વિદ્યાર્થીઓને હૈય ધરપત આપી હતી જે આજે અમારે સમગ્ર વિદ્યાર્થીનો ગઈકાલે એમકોમ સેમ ટુનું રિઝલ્ટ જાહેર કરવામાં આવેલું તો યુનિવર્સિટી તરફથી જે યુનિવર્સિટીનો રિઝલ્ટ છે એ રિઝલ્ટની અંદર અમે સમગ્ર વિદ્યાર્થીઓ બધાને નાપાસ કરી દેવામાં આવ્યા છે મોસ્ટ ઓફ એમાં જે એક બે પાસ કર્યા છે તે વિદ્યાર્થીઓને પણ ખાલી બે ત્રણ માર્ક્સને ફૂદડી આપીને પાસ કરવામાં આવેલા છે જે અમને ખુદ પોતેને અમારા પેપર જે આપેલું હતું પેપર પર અમને એટલો ભરોસો હતો કે અમારા પચાસમાંથી કમસે કમ અડતાલીસ માર્ક્સ તો આવવાના જ હતા છતાં પણ વિદ્યાર્થીઓનું હિતને ધ્યાનમાં નથી લેવા આવ્યું અને પેપર ચકાસણી ખોટી થઈ છે અને ટેકનિકલ ઇસ્યુ કા તો યુનિવર્સિટીનો કોઈ પણ ઇસ્યુને કારણે અમારા રિઝલ્ટ સાથે છેડછાણી થઈ છે હવે અમારા રિઝલ્ટમાં આઠ માર્ક્સ આપીને બધાને કેટી કેટી આપી દેવામાં આવી છે જે અમારા ફ્યુચરનો સવાલ છે જે ફ્યુચરમાં અમે કેટી કેટી લઈને આગળ વધશું તો અમને કોઈ જગ્યાએ નોકરી નથી આપવાના અમારું ભવિષ્યની અંદર જે લાસ્ટમાં સીજીપીસી બનશે તે પણ અમારું ડાઉન થવાનું છે તો હવે આ વિદ્યાર્થીઓ સાથે જે છેડછાણી કરવામાં આવેલી છે તે બાબતમાં અમે કોલેજમાં પણ રજૂઆત કરી છે હવે યુનિવર્સિટી પણ જવાના છે અને આજે અમે કલેક્ટર સાહેબને કહેવા આવ્યા છે કે અમારે આ યોગ્ય માગણીને ધ્યાનમાં લઈ અને જેને યોગ્ય સૂચન કરવાનું છે તેને યોગ્ય સૂચન કરી અને યુનિવર્સિટીને જાણ કરે કે તમે તમારા જે પ્રમાણે પેપર સ્ટાઇલ છે તેની અમને એક કોપી જાહેર કરો એટલે કે જેમણે આન્સર કી એ લોકોએ જે સવાલને સાથે જે જવાબ સરખાયો છે તેની આન્સર કે અમને ઓફિશિયલ ઓન પેપર જાહેર કરો કે કયો સબ્જેક્ટ છે કેટલા વિદ્યાર્થીઓ છે અમારા આખા એમકોમ કોમ સેમ ટુની અંદર અમારા કોલેજની અંદર બોતેર વિદ્યાર્થીઓ છે જ્યારે આખા સમગ્ર વીએનએસ્યુ ની અંદર ચાર હજાર વિદ્યાર્થીઓ છે હવે આની અંદર એકાઉન્ટ ફાઈવ એટલે કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એન્ડ એકાઉન્ટ ફાઈવની અંદર આ બનાવ બન્યો છે જેની અંદર અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે દરેક વિદ્યાર્થીનું પેપર સારું ગયું હતું છતાં પણ આ બાબત બની છે તમારી માંગણીને સ્વીકારવામાં નહીં આવે તમે શું કરશો જો અમારી સ્વીકારવામાં નહીં આવે તો અમે આવતીકાલે જ જ બેસીને અમને જો યોગ્ય જરૂરિયાત પડે તો અમે અમારું જે અનસન કરવું પડશે તો અમે અનસન માટે પણ તૈયાર છીએ પરંતુ આ વસ્તુ ચલાવી લેવામાં નહીં આવે અમે અહીંયા અકાઉન્ટ સેમ ટુ પેપર ફાઈવની વાત કરીએ છીએ અમારું રિઝલ્ટ ખૂબ જ ખરાબ આપવામાં આવ્યું છે અને અમે જે પ્રકારની મહેનત કરી હતી એ હિસાબના અમને માર્ક નથી મળ્યા માર્ક્સ તો મળ્યા જ નથી બધા જ ઓલમોસ્ટ બધાને નાપાસ કરવામાં આવ્યા છે અને જે વિષયમાં અમને બધાથી વધારે અમે માર્ક્સ કવર કરી શકીએ એવું હતું અને જે પેપર અમારું સૌથી બેસ્ટ ગયું હતું એમાં જ અમને ફેર કરવામાં આવ્યા છે તો અમારી માંગણી છે કે તમે પુનઃ ચકાસણી કરો અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લો નવસારીની ગાર્ડા કોલેજમાં એમ કોમના રિઝલ્ટની જો વાત કરવામાં આવે તો કુલ પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી માત્ર પાંત્રીસ વિદ્યાર્થીઓ પાસ થયા છે અન્ય તમામને એટિકેટી આપવામાં આવી છે જેથી લઈને વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી આ અંગે વીર નંબર સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ચાન્સેલરનો પણ સંપર્ક સાધવામાં આવ્યો હતો પરંતુ તેમણે પણ આ બાબતે કોઈ યોગ્ય જવાબ ના આપતા છેવટે વિદ્યાર્થીઓએ કલેક્ટરને આવેદન પત્ર આપી પોતાની માંગણી કલેક્ટર સમક્ષ મૂકીને યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ મામલે કલેક્ટરે પણ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ચાન્સેલરને પત્ર લખીને યોગ્ય કરવા બાબતે જણાવવામાં આવ્યું છે આજે એમકોમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ દ્વારા પોતાને ગુણ ચકાસણીમાં અન્યાય થઈ બાબતને ધ્યાને લઈ અને એમને આજે એક આવેદનપત્ર આપ્યું છે આ આવેદનપત્રના ધ્યાને લઈ અને અત્રેથી સંબંધિત ગાયડા કોલેજના શ્રીએ આ હકીકત અંગેનો અહેવાલ માંગવામાં આવશે અને તેમજ એમની લાગણી અન્વયે વીર નર્મદ યુનિવર્સિટી સાઉથ ગુજરાતને અત્રેથી ફરીથી આ બાબતની ચકાસણી કરી અને વિદ્યાર્થીઓને અન્યાય ના થાય અને સાથે સાથે એમની ભવિષ્ય એમના ભાવિ અંગે કોઈ ખરાબ અસર ના પડે તે માટે પૂરતી તકેદારી રાખવા અત્રેથી જાણ કરવામાં આવશે વીર સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં આવા છબડા અનેકવાર સામે આવી ચૂક્યા છે પરંતુ ભૂતકાળની ઘટનાઓ પરથી પણ બોધપાઠ ન લેતા યુનિવર્સિટીના સંચાલકો અને વાઇસ ચાન્સેલર વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરી રહ્યા છે ત્યારે નાપાસ થયેલા વિદ્યાર્થીઓ અને યોગ્ય ન્યાય ના મળે તેવી વિદ્યાર્થી આલમમાં ચર્ચા જાગી છે સાગર પ્રજાપતિ